જીવંત અને પવિત્ર ત્રિએકનામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 10 ઓક્ટોબર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે. આજે જે વચન ને કલમ પ્રોમિસ 80મું ગીત, ગીતશાસ્ત્ર 80મું ગીત અને 3જી કલમ, હે દેવ અમને પાછા ફેરવ, તારા મુખનો પ્રકાશ પાડ એટલે અમે બચી જઈશું. હવે આ 80મું ગીત છે એનું શીર્ષક જો આપવું હોય તો કેટલાક બાઇબલ અભ્યાસીઓએ જે શીર્ષક આપ્યું છે કે ઈશ્વરના જમણા હાથનો માણસ, ઈશ્વરના જમણા હાથનો માણસ. અને આ ગીતમાં યુસફ નામના શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે યુસફને યાદ કર્યો છે. એની પાછળનો હેતુ કે યાકૂબના આશીર્વાદો એમાં સમાયેલા છે. યાકૂબના 12 દીકરા, યુસફ પણ યાકૂબનો દીકરો, અને જે આશીર્વાદો મળ્યા એ આશીર્વાદો સમાયેલા છે. બીજો શબ્દ ઘેટાપાળક, ઘેટાપાળક શબ્દ વાપર્યો છે જે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને એફ્રાઈમ, બિન્યામીન અને મનાસા, જ્યારે કહાથીઓ કરાર કોષ ઉચકતા હતા ત્યારે આ ત્રણેય કુળ આગળ હતા. હવે તેઓ પ્રાર્થના કરે છે, આ કુળ લેવો પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના? હે દેવ અમને પાછા ફેરવ. પાછા ફરવું છે, ક્યાંથી પાછા ફરવું છે? એમણે મૂર્તિ પૂજા કરી છે, દેવની વિરુદ્ધ ગયા છે, યહોવાની આજ્ઞા પાડી નથી, યહોવાની પાછળ ચાલ્યા નથી. અને આજે એ પ્રભુની આગળ, યહોવાની આગળ પ્રાર્થના કરે છે કે અમને પાછા ફેરવ. એટલે પાછા ફરવાની ઈચ્છા થઈ, પસ્તાવો કરવાની ઈચ્છા થઈ. યહોવાની વિરુદ્ધ ગયા છે તો અમે તારી વિરુદ્ધ ગયા છે પ્રભુ, અમે પાપ કર્યું છે, અમને માફી આપો અને અમારા પાપોની અમે કબૂલાત કરીએ છીએ, પસ્તાવો કરવા માગે છે, અમને પાછા ફેરવ. આ ગીતમાં 80મો અધ્યાય ને 3જી કલમ અમને પાછા ફેરવ, 80મો અધ્યાય ને 7મી કલમ અમને પાછા ફેરવ, 80મો અધ્યાય ને 19મી કલમ અમને પાછા ફેરવ. એટલે એમનો હેતુ હવે યહોવાની પાસે પાછા આવવાનો છે. અને ત્યાર પછી બીજી વિનંતી, તારા મુખનો પ્રકાશ પાડ. હવે તારા મુખનો પ્રકાશ અમારા ઉપર પાડ. અત્યાર સુધી અમે અંધકારમાં હતા, આજે મુખનો પ્રકાશ પાડવાની વાતને જે આશીર્વાદ છે ને એ ગણનાના પુસ્તકમાં 6ઠા અધ્યાયમાં યહોવાએ મૂસાને કહેલું કે તું હારૂનને કહે કે ઇસ્રાયેલી પ્રજાને આશીર્વાદ આપે મારા નામમાં. કયો આશીર્વાદ? તો કે છે તારા મુખનો પ્રકાશ અમારા ઉપર પાડ. એ આશીર્વાદ, અને એ આશીર્વાદ આ ત્રણ કુળ ને બીજા કુળો પણ માગણી કરી રહ્યા છે કે ઈશ્વર અમને તમારો પ્રકાશ અમારા પર પડવા દો. જો આપણે 67મું ગીત વાંચીએ ત્યાં દાઉદ રાજા પણ એ પ્રાર્થના કરે છે કે ઈશ્વર તારા મુખનો પ્રકાશ મારા પર પડવા દે કે જેથી બીજા લોકો જાણી શકે કે તું યહોવા છે, તું જીવતો ઈશ્વર છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ એમની જે માગણી હતી, પહેલાં પસ્તાવો કરીને પ્રભુની પાસે આવવાની બાબત, અને ત્યાર પછી કે તારા મુખનો પ્રકાશ, તારા મુખનો પ્રકાશ અમારા પર પડવા દે એટલે કે છે અમે બચી જઈશું. બચવું છે તો ઈશ્વરના પ્રકાશથી, ઈશ્વરનો પ્રકાશ આપણા જીવનોમાં પડે. અને આજના દિવસમાં પણ એ જ બાબત છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ કહ્યું ને, હું જગતનું અજવાળું છું. અને ત્યાર પછી શિષ્યોને કહ્યું
વિશ્વાસ કરનારને કહ્યું, તમને ને મને કહ્યું કે તમે જગતનું અજવાળું છો, તો અંધકારમાં ચાલનારા લોકોની આગળ આપણે સાક્ષી આપીએ કે પ્રભુનો પ્રકાશ મારા જીવનમાં પડ્યો છે, એ પ્રકાશ તમારામાં આવે. એટલે અહીંયા આગળ જે ઇસ્રાયલી કૂળો જે વિનંતી કરે છે, હે દેવ અમને પાછા ફેરવો, અમારે પસ્તાવો કરવો છે, પસ્તાવો કરીને પ્રભુ તમારી પાસે આવવું છે, તો અમને એ રૂડું મન આપ. અને વાલા ભાઈઓ અને બહેનો, આજે પસ્તાવો કરીને આપણે પ્રભુની પાસે આવીએ, અને પછી કહે છે તારા મુખનો પ્રકાશ મારા પર પડવા દે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સ્વયં પ્રકાશ છે, અને એ પ્રકાશ આપણા જીવનમાં પડે તો આપણે બીજાના માટે પ્રકાશરૂપ બની શકીએ, એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. એટલે 80મો અધ્યાય ને 3 કલમ, હે દેવ અમને પાછા ફેરવ, તારા મુખનો પ્રકાશ પાડ, એટલે અમે બચી જઈશું. અને વાલા ભાઈઓને બહેનો, આ પ્રાર્થના એ આજના સમયે આપણી પણ હોવી જોઈએ કે પ્રભુ અમે તમારાથી દૂર ગયા છે, તમારા વચનોથી દૂર ગયા છે, તમારી સંગતથી દૂર ગયા છે, તો અમને પાછા ફેરવ. અમારે પાછા ફરવું છે, તમારી પાસે આવવું છે, પસ્તાવો કરીને તમારી પાસે આવવું છે, અને તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, એ પ્રભુનું વચન સમજવામાં પ્રભુ આપણી દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, અને આજનું વચન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી સહાય ને સામર્થ્ય આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.